नमस्कार मित्रों, गुड मॉर्निंग, सुप्रभात। धोरण अगियार विषय गुजराती परिभाषा आपणे लाइव लेक्चर नी अंदर उपस्थित थया छे। त्यारे एवा समय शिक्षण जगत नी अंदर कोई ना कोई सहारा नी, कोई ना कोई ज्ञान जरूर पड़ती हो। मानस ना जीवन की अंदर अनुभव श्रेष्ठ शिक्षण, पर मात्र शिक्षण क्षेत्र की अंदर अथवा पुस्तक की अंदर थी जब आप शिक्षण प्राप्त कर सकिए एवं नहीं। अपना परिवार ना जे सभ्यो जे छे ना अलग अलग संबंधों थी आपणे जोड़ायेला हो, एमांथी पण व्यक्ति शिक्षण प्राप्त करी शके। तो आवा जे कोई जग्याएथी ने आपणे शिक्षण शीखवा माटेनो अथवा हेल्पफुल अपना जीवन की अंदर कोई पण व्यक्ति की हेल्प थाय, तो ये हेल्प ये रेफरेंस क्या थी ने आपने जाम आपने घणी वखत बनतु होय आपे कोई प्रश्न न आवे अथवा कोई शब्द नो अर्थ ना मळतो हो तो आपने कोई बुक खोलता કે જેની અંદરથી આપણે માહિતી પ્રાપ્ત થઈ જતી હોય, તો આવું એક પ્રકરણ આપણા સમક્ષ જે મુકાયેલ છે, રેફરન્સ બુક। રેફરન્સ બુક ના જે લેખક જે છે ઇજ્જત કુમાર ત્રિવેદી, એનો સાહિત્ય પ્રકાર જે છે લઘુકથા। સામાન્ય રીતે આપણે જે જોઈએ કે ભાઈ આ લઘુકથાની અંદર એક જ મહત્વની વસ્તુ જે વ્યક્ત થયેલી છે કે જે માતૃ પ્રેમની જંતના, માતૃ પ્રેમની જે જંતના અનુભવાય છે એ મહત્વની કેવત છે જીવનની અંદર કે સંતાનની અંદર આમ જોઈએ તો બંનેનું સ્થાન સર્વશ્રેષ્ઠ, માતા અને પિતા બંને હોય, પણ જીવનની અંદર એમ કહેવાય કે બાપ મરશો પણ મા કોઈ નહીં, કારણ કે સંતાનના સર્વશ્રેષ્ઠ જેનું ભરણ પોષણ કરનાર કોણ હોય ને તે મા, ખ્યાલ રાખનાર શ્રેષ્ઠ કોઈ હોય તે માં, અને માં જેટલું શીખવે એટલું કોઈ જગતની અંદર એને શીખવી નથી। સો શિક્ષકની એક માં ગરજ સારે છે આવું કહેવાય, એટલે માં પાસેથી જે શિક્ષણ જે જગતની અંદર જે પ્રાપ્ત થાય છે એવું દુનિયાની અંદર કોઈ જગ્યાએ નથી। માતાની જે ઈચ્છાઓ પોતાના સંતાન પ્રત્યે એ ભણવાની જે પૈસા એની અભરતા જે હોય ને એવી કોઈ નહીં, એ માતાનો સ્નેહ પડે, માનો સ્નેહ ને એમ કહી શકાય પ્રાપ્ત કરવા માટે ઈશ્વરે પ્રેમ આપવા માટે થાય ને એક માતૃ પ્રેમ માનવનું સ્થાન બનાવ્યું છે આ જગતની આ દુનિયાની, કારણ કે શ્રેષ્ઠ કોઈ સ્નેહની જો અનુભૂતિ થતી હોય તે માં એ બારીકાઈથી સૂક્ષ્મ રીતે જો જોવામાં આવે તો આપણે એટલે લેખકને અને ભણી ગણી પોતે ડોક્ટર થાય છે તેમ છતાં પણ જીવન તો જેમ કહી શકાય કે
નિર્વ્યાજ પ્રેમ એ ક્યારે જીવનની અંદર એનું ઋણ પોતે ચૂકવી શકે તેમ નથી અને પોતે ક્યારે ભૂલી શકે જીવનમાં માતાની જે જગ્યા જે છે એ ખાલી પોતે અનુભવવાનો હોય કે માતાની સ્મૃતિ રૂપે જેમ કે શકાય સચવાય અમુક સ્મૃતિ હોય સ્મરણો છે ને એ સાચવા એક પટારો હોય છે પટારાની અંદર એ સ્મરણોને ચિહ્નો પોતે રાખે છે જ્યારે જ્યારે પોતાની માતા એની યાદ આવે છે ત્યારે એવા સમય પટારો ખોલીને પોતે બેસી જાય અને પોટલીમાં એના જીવનની રેફરન્સ બુક છે કારણ કે જીવન જીવવા માટે એના સહારાની જરૂર આ બુક માત્ર રેફરન્સ બુક માત્ર અભ્યાસ માટે નથી હોતી કોઈ સ્મરણ હોય છે મિત્રો એ જીવનની અંદર કાયમ માટે અભ્યાસ બની જાય છે અને આપણા જીવનની અંદર ક્યારે એ ક્યારે ખોલે છે ત્યારે પત્નીને એ વસ્તુનો ખ્યાલ ના અને પત્ની એના પર ચીડાઈ જાય માતાના જેમ કહી શકાય સ્મૃતિ ચિહ્નો માંથી કથાનક જે છે લેખક જે છે એને જીવન બળ મળે છે જીવન જીવવા માટે એ શક્તિ એ પ્રાપ્ત થાય છે એટલે માનવ સ્થાન મિત્રો સર્વસ્વ એટલે જીવનમાં ક્યારે પણ માતાનું હૃદય ન દુખાય એની કાળજી રાખે કારણ કે એને જે સ્નેહ હોય માએ જે પોતાના સંતાનનો ઉછેર કર્યો પોતે ભૂખી રહે અને પોતાના સંતાનને ખવડાવે પોતે ફાટેલ કપડા પહેરીને પોતાના સંતાનને સારા કપડા પહેરાવે નાનું હોય અને એણે જે પથારી ભીની કરી હોય કે પોતાનું બાળક શાંતિથી સૂઈ શકે એટલા માટે એને પડખું ફેરવીને પોતે ભીનામાં સૂવે છે અને સંતાનને કોરી જગ્યા ઉપર સૂવે આથી વિશેષ દુનિયાની અંદર માનવ ચિહ્ન ક્યું હોય શકે મિત્રો આ રોડ જિંદગીની અંદર અને મિત્રો એ આપણા જીવનની અંદર મા બાપ માત્ર આપણે 20 વર્ષનો કરીને જે કહી શકાય 25 વર્ષ સુધી આપણી કાળજી રાખો કે માત્ર પોતે છેલ્લે અંતે વૃદ્ધા અવસ્થાના સમયે એની લાકડી હોય છે એનો સહારો બને છે એનો આશરો બને છે મિત્રો આપણે બધું ભૂલી જાય જીવનમાં ઉપકાર દુનિયાની કોઈ વ્યક્તિનો ન ભૂલવો જોઈએ આપણા જીવનની અંદર મા બાપનો જે ઉપકાર છે ભલે એનું કર્તવ્ય છે કે સંતાન પ્રત્યેનું પણ એ કર્તવ્યથી વિચલિત એ નથી આપણો પુત્રનું પણ કર્તવ્ય હોય છે વૃદ્ધાવસ્થાના સમય દરમિયાન એની દેખરેખ કરવું એનું કર્તવ્ય હોય છે ત્યારે આપણે એ કર્તવ્યથી વિચલિત થઈ જાય જીવનનું બળ છે ને એ સ્મરણોમાંથી આવે સ્મૃતિમાંથી આવે એટલે એ સરસ મજાનો જે પાઠ મૂક્યો છે માતૃપ્રેમની જે ઝંખના વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી ટેક્સ્ટની અંદર ધ્યાન આપ્યું આજે પણ મને બાપુજી કરતા બાપ બહુ યાદ આવે છે બાપુજી તો હું સાવ નાનો હતો ત્યારે ગુજરી ગયો હું 15 વર્ષનો થયો ત્યાં સુધી તો બા હતા કુટુંબમાં હું અને એક બહેન એમ અમે બે જ ભંડર રાખતા બાની ઈચ્છા એવી હતી કે હું ખૂબ ભણી ગણીને મોટો માણસ થાઉં બાપુજીના અવસાન પછી બા બિચારી પારકાના દમના દળીને કોઈના કપડાં ધોઈને કે પારકા વાસણ મૂકીને પણ અમને ભાઈ બહેનને ભણાવ આજે બાપુજીના જેમ કહી શકાય કે મૃત્યુ થયું પણ પિતાની યાદ કરતા માતાની યાદ વધારે લેખક ધારે છે જ્યારે લેખક સાવ નાના હતા ત્યારે પિતા મૃત્યુભાઈમાં હતા પોતે 15 વર્ષના થયા ત્યાં સુધી તો એના બા હતા તો
કુટુંબ ની અંદર એટલે કે પરિવાર ની અંદર માત્ર એક બહેન અને એક ભાઈ ભાઈ બહેન બંને બાની ઈચ્છા એવી હતી પોતે ભણી ગઈ અને મોટો કોઈ માણસ થાય એવી એની અભિલાષા હતી બાપુજીના અવસાન પછી પિતાના અવસાન પછી બા વિચારે જાણે બધું જાય પારકા અન્ય વ્યક્તિના જે કહી શકાય દરના દરે વાસણ કપડાં આ બધું કામ કરી અને બંને ભાઈ અને બહેનને પોતે ભણાવતી સાંજના હું નિશાળેથી આવું એટલે સૌ પ્રથમ બાપને એક પડી તાજું દૂધ પીવડાવી દીધી નિશાળમાં હું આજે શું શું શીખ્યો તે પૂછતી અને પછી બારકા કામ કરવા ઉપડી જતી રાત પડે ત્યારે શેઠિયાઓના ઘરેથી વધેલું ઘટેલું ઢાંકી ઘરે આવે તેમાંથી પહેલા મને ખવડાવ્યું પછી બહેનને અને છેલ્લે એ વધેલા ઘટેલા માથામાં વધેલું ઘટેલું પોતે હવે સાંજના સમય નિશાળે આવે તો પહેલું કામ શું કરે તો એક પડી ફળી એટલે પ્રવાહી ભરવાનું આપણે એક પરી દૂધ કહીએ બે પરી દૂધ કહીએ આ પરી છે એક પ્રવાહી ભરવાનું એક માપ છે એક પરી દૂધ છે ને પછી શું નિશાળે આવે કે ભાઈ આજે શું શું શીખવો છે તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ દરેક વાલીઓને પણ મારું સૂચન છે કે આપણું બાળક નિશાળે ગયું હોય ભલે હું અભણ હોય તો પણ કમસે કમ એટલું આપણે એને પૂછી શકીએ કે બેટા આજે સ્કૂલમાં ક્યારે શું મૂક્યું રહેલું વિષય બાબતનું આપણે પૂછીએ કેટલું પ્રકરણ આવ્યું શું થયું તમે કેટલું યાદ રહ્યું ભલે તમને નથી આવતું પણ આટલું તો પૂછી શકાય એટલે દરેક વિદ્યાર્થીના વાલીઓને આ મારો સંદેશ છે કે આપણા બાળકને આટલું કમસે કમ આપણે પૂછીએ જ્યારે પણ એ ઘરની બહાર ગયો હોય તો પણ કમસે કમ આપણે એટલું એને પૂછીએ કે બેટા ક્યાં રમવાનું કઈ જગ્યાએ કોણ કોણ હતું આટલું તો કમસે કમ આપણે પૂછી શકીએ મિત્રો આટલી પણ આપણે દરકાર અત્યારે નહીં લઈએ તો આપણા સંતાનની કોણ દરકાર રહેશે એટલે દરેક વિદ્યાર્થી અને વાલીઓને પણ આપણો સંદેશ છે કે જેથી કરીને આપણા બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન થઈ શકે સારી વિચારસરણી આપણે એની અંદર પ્રસ્થાપિત કરી શકીએ નિશાળેથી આવે એટલે આ બધી વસ્તુ પૂછે છે અને પછી અન્યના જે કામ કરવાના હોય તે કામ કરવા માટે નીકળી જાય છે અને રાત્રિનો સમય થાય એટલે શેઠિયાઓને ત્યાંથી જે કાંઈ જમવાનું વધેલું ઘટેલું હોય એ પોતે લાવે અને એમાંથી પહેલો કોળિયો જેમ કહી શકાય કે લેખકને ખવડાવે અને પછી પોતાની બહેનને ખવડાવે અને એમાંથી જે કાંઈ વધેલું ઘટેલું હોય એ પોતે આનું નામ સંભાવ પેલા જગતને ખવડાવી અને પછી પોતે ખાય એ છે કારણ કે દુનિયાની અંદર બધી જગ્યાએ ઈશ્વર પહોંચી શકે તેમ ન હતો એટલા માટે એને માનું સ્થાન માટે પૂછ્યું પોતે અહીંયા વધેલું ઘટેલું માન રાત્રે હું મોટા વગરના મોટિયા માણસના અંધવાડામાં વાંચવા બેસું ત્યારે બા મારી પાસે બેસીને બજર ઘસતી બેસતી બા તો બિચારી અભણ તેથી તેને કઈ ખબર પડતી નહીં પણ મને ભણવાની ઉત્કંઠા એટલી તીવ્ર હતી કે ઘણી વખત પોતાની આંગળી ચીંધીને મારા ટેબલ પર પડેલું કોઈ પુસ્તક બતાવતા કહેતી ભાઈ આ લાલ પુઠાવાળી છોકરી કે હમણાં હાથમાં લીધી જ નથી ભૂલી તો હોય એમ નથી ને બાનો પ્રશ્ન જવાબ મસીને આપતો બા એ તો રેફરન્સ બુક છે એટલે જરૂર પડે ત્યારે જ હવે રાત્રે જેમ કે શિકાય ખોટા વગરનું ફાનસ કે જેને ખોટા ના હોય અને એમ પ્રકાશ આપતો ઉજ્જવળ પથરાતો હોય અને એની અંદર પોતે વાંચવા બેસે બા મારી પાસે જેમ કે શિકા હારી બેસે અને બજર ઘસતી હોય કે જે દાંતે ચીકણી ઘસવી એ બજર અને બા વિચારી આમ જોવું તો અભણ કાંઈ ખબર ના પડે પણ વધારે પડતું જેમ કહી શકાય એની તીવ્ર ઈચ્છા ઉત્કંઠા જે કહી શકાય એની તીવ્ર ઈચ્છા હતી
એટલે ઘણી વખત પોતાની આંખને ચીંધીને કે કોઈ પુસ્તક બતાવે એટલે કે આ લાલ પખાવાળી જે ચોપડી છે એનાથી હમણાં હાથમાં ઘણો સમય છે લીધી નથી, ભૂલી તો ગયો નથી ને, ત્યારે લેખક એના હસતા જવાબ આપે છે કે વાહ એ રેફરન્સ બુક છે અને જ્યારે એની જરૂર પડે ત્યારે તે જોવે. ઠીક ભાઈ, વધારે વિશેષ કઈ ન પૂછે, તને ખબર હોય પછી કોઈ ચિંતા નથી એમ કહી અને બા મારા માટે ચા બનાવવા રસોડામાં જતી. હું મેટ્રિકની પરીક્ષા દેવા ગયો તે દિવસે બાઈ બે પૈસા ઉછીના ઉધાર કરીને પણ લાપસી નથી થતી. હવે એ તને એ ખબર હોય પછી એ ચિંતા નહીં. આમ કરીને બા એટલી વાતે રસોડાની અંદર જાય અને એના માટે ચા બનાવે. આમ દિવસોના દિવસો વ્યતીત થતા ગયા અને લેખક મેટ્રિક સુધી એટલે વિશ્વવિદ્યાલયનું માધ્યમિકનું ભણતર જે છેલ્લું વર્ષ હોય એને મેટ્રિક કહી શકાય. અને એ દિવસે ભાઈ બે પૈસા કે ચૂંછીના લીયારે અને લાપસી મનાવે. સુકાન હોય, શુભ પ્રસંગ હોય, સારું હોય ત્યારે લાપસી નાખવા મારે. અને એમાં હું મેટ્રિકમાં પાસ થયો એ પછીના મહિનામાં જ મારું અવસાન થયું. બા વગરના જીવવાના વિચાર માત્ર હું થરથરી ઉઠ્યો હતો. બાની કોઈ તસવીર તો હતી નહીં, તેથી બાની સ્મૃતિ જાળવી રાખવા બાની તપકીરીની ડબલી એક ડાંગે તૂટી ગયેલા ચશ્મા જે સાગલાના છેડેથી બાઈએ મારી આંખના આંસુ મળતી વખતે લૂછ્યા હતા તે સાગલો અને જે ડબ્બામાં બા મારા માટે ભાર રાખી મૂકી તે ડબ્બો આ બધી વસ્તુ એક પોટલીમાં બાંધીને એક બેગમાં તાળું મારીને સાચવી રાખ્યો. મિત્રો, મહાવિદ્યાલયમાં દાખલ થવા માટે છેલ્લું વર્ષ માધ્યમિક શિક્ષણનું છેલ્લું વર્ષ પોતે પૂર્ણ થયું અને એક મહિનો પૂરો થયો પરીક્ષા પછીનો અને માતાનો અવસાન થાય છે. ચશ્મા સાડલાના છેડેથીને જેમ કહી શકાય આંખના આંસુ જે સાડલાના છેડાથીને આંખના આંસુ લેખકના મૃત્યુ વખતે પોતે લોયા હતા એ સાડુ. પછી લેખક માટે જે ડબ્બામાં પોતે ભાગ રાખતા હતા એ ડબ્બો આ બધાની એક પોટલીની અંદર બાંધી અને એક પ્લેટની અંદર રાખી અને તાળું મારી અને પોતે સાચવી મારી પત્ની પણ એક ડોક્ટર છે જેને અમારા બધા છોકરાઓ અંગ્રેજી માધ્યમમાં મોટા કર્યા. માની જેવો નિર્ભયાજ પ્રેમ માણવાનો કે જોવાનો પણ મને કદી અવસર મળ્યો નથી. તેથી દોમદોમ સારિયાલીમાં પણ હું કદી કદી બેચેન બની જાઉં છું ત્યારે છાનો માનો પેલી બેગ ખોલી મારી સ્મૃતિની પેલી પોટલી ખોલી બેસું છું. મારી પત્ની ચિરાઈને પૂછે બેગમાં એવું શું લખ્યું છે કે આમ ભાંડાની જેમ ભારે ઘડીએ બેસી રહો છો. હવે પછી પોતાની માતાના આશીર્વાદ છે માટે ઘણી ઘણી હોશિયાર અને ડોક્ટર પોતે બને છે અને એક હોસ્પિટલની અંદર ચીફ મેડિકલ ઓફિસર તરીકે પોતે નોકરી કરે છે. પછી નિર્વ્યાજ પ્રેમ બાનો કપટ રહિત જેમ કહી શકાય કે ક્યારે પણ પોતે ફરી પાછા બાનો પ્રેમ માના પ્રેમની અંદર ક્યારે કપટ હોતું નથી અને એ પોતે જેમ કહી શકાય કે નિર્વ્યાજ પ્રેમ જીવનની અંદર ફરી પાછો પામી ન શકાય. પોતાની પત્ની પણ એક ડોક્ટર છે, પોતે પણ ચીફ મેડિકલ ઓફિસર, પોતે
આ બંને બધા જે છે તે પોતાના છોકરાઓ છે, છોકરાને અંગ્રેજી માધ્યમની અંદર પોતે ભણાવી ભણાવી મોટા કરે છે, અને માના જેવો જેમ કે કઈ નિર્વ્યાજ પ્રેમ કપટ રહિત જે પ્રેમ છે ને એ માનવ ફરી પાછો લેખકને ક્યારેય અવસર આવ્યો નહીં. અને જીવનની અંદર જેમ કહી શકાય કે ઘણા બધા પોતાને જ્યાં ધન સંપત્તિ છે ને પોતે સારી રીતે જીવન જીવતા હોય પણ તેમ છતાં પણ પોતે બેચેન બનીને જીવન કાઢે છે. જ્યારે જ્યારે પોતે બેચેન બની જાય છે જીવનની અંદર ત્યારે ક્ષણમાં આપેલી ભેદને ઉતારી અને એની અંદરથી પોટલી ખોલી અને પોતે જતા હોય છે પોતાની માતાનું સ્મરણ યાદ કરે છે ત્યારે એવા સમયે પોતાની પત્ની એના ઉપર ગુસ્સે થઈ જાય છે. પણ બેગમાં એટલે એવું શું રહ્યું કે તમે આમ ગાનાની જેમ બેસી અને ભારે ગમી કે તમે જોયા કરતા હોય કે આ કોપલીમાં મારા જીવનની એક રેફરન્સ બુક છે, જરૂર પડે ત્યારે તે જોઉં છું એમ કહીને હું કોપલી ખોલવા બેસી જાઉં છું. હવે લેખક કહે છે કે કોપલીમાં છે મારા જીવન માટે એક રેફરન્સ બુક છે, કારણ કે જીવન જીવવા માટેનું બળ છે ને એને માતાના સ્મરણમાંથી એને મળતું હતું, એટલે જ્યારે જ્યારે મારા જરૂર પડે મારા જીવનની અંદર ત્યારે હું એ પોટલે ખોલી બેસી જાઉં છું. મારી મુશ્કેલી એ હતી કે હું તેને સમજાવી શકું તેમ ન હતો અને તેની મુશ્કેલી એ હતી કે તે સમજી શકે તેમ ન હતો, તેથી અમે બંને એકબીજાને અવરોધ જેમ જોઈએ. મિત્રો આ સમય છે એવો કે દાંપત્ય જીવનમાં આગળના ભૂતકાળ પોતાની પત્નીને જે સમજાવો ને એ બહુ ભયંકર છે, એટલે અહીંયા લેખકે કીધું કે હું તેને સમજાવી શકું તેમ ન હતો. લેખક પોતાના જીવનની વ્યતીત થયેલી જે વાતો છે એ પોતાની પત્નીને સમજાવી શકે તેમ ન હતી, અને એના માટે મુશ્કેલી એ હતી કે લેખકને પોતે સમજી શકે તેમ ન હતી, કારણ કે એને જીવનની અંદર માયડો નથી એટલે ક્યારેય એને સમજી શકે તેમ ન હતી. એટલે બંને એકબીજાની સામે અભૂત અણસમજૂત એમ કહી શકાય. અસ્તુ જય.